वेरी गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ गौरव भट्ट, धोरण 10 अने धोरण 12 में इंग्लिश मीडियम अने गुजराती मीडियम में महदी स्कूल में छेला 8 वर्षथी अभ्यास करावू छूँ अने मारो आम एज्युकेशनल एक्सपीरियंस छे ए 13 वर्षनो छे। दरेक धोरण में गुजराती विषय में मार्क लावा माटेनुं प्रथम पगथियुं सफलतानुं ए होय छे कि तमे व्याकरण छे એમાં એક પણ માર્ક ન ગુમાવો, વ્યાકરણ છે એ સારામાં સારું વ્યાકરણ છે લખો, નાનામાં નાનું શબ્દ ભંડોળ, નાનામાં નાનો છે સમાનાર્થી, નાનામાં નાનો છે શબ્દ સમૂહ, નાનામાં નાનો છે વિરુદ્ધાર્થી, એની તમે તૈયારી પુષ્કળ કરી નાખો જેથી કરીને છે તમારું કામ છે કોઈ જગ્યાએ અધૂરું ન રહે। એટલા માટે આપણે છે એ વ્યાકરણ રમઝાન માસ હતો એની પહેલાં જ્યારે વેકેશન નહોતું ને આપણે શરૂઆતમાં થોડા વિડીયો લેક્ચર કરેલા, વિડીયો લેક્ચર નહોતા ત્યારે, એટલા માટે આપણે પીડીએફ કે ઓડિયો દ્વારા સમજાવેલું અને વિડીયો લેક્ચરની થોડી ગણતરી આપણે ઓછી કરેલી, એટલા માટે હવે હું ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બે કે ત્રણ વિડીયો એવા બનાવું છું કે જે છે એ તમને થોડું રિવાઇઝ કરી દે। હું દાખલા તરીકે વાક્યોના પ્રકાર શીખવાડીશ, બરોબર, તો એની સાથે પાછો અત્યારના વિડીયો લેક્ચર બનાવીશ વાક્યોના પ્રકારનું, એનો બેઝ શીખવાડવા માટે, પછી એક સ્ક્રીન રેકોર્ડરમાં લેક્ચર બનાવીશ કે એના ઉદાહરણો છે તમને સમજાવું, કારણ કે ઉદાહરણો અહીંયા લખવું પછી તમને છે સમજાવવું એ બધું અઘરું પડે, એટલા માટે એ પાછું સ્ક્રીન રેકોર્ડરમાં સમજાવીશ કે ભાઈ પહેલો જવાબ કેમ આવ્યો, એ ટેક્સ્યુઅલ ઉદાહરણો આપણે લેશું, તો એ રીતના આપણે અભ્યાસ કરવાનો છે, બરોબર। હું ફરીવાર બોલું છું, દાખલા તરીકે 3 લેક્ચર વ્યાકરણના બનાવવા છે, બરોબર, તો એમાં એક લેક્ચરમાં પહેલું કામ એ કરશું કે પહેલાં વાક્યોના પ્રકાર શીખશું, વાક્યોના પ્રકારનું એક 1/2 કલાકનો લેક્ચર, પછી સ્ક્રીન રેકોર્ડરમાં એના ઉદાહરણો રાખશું, બરોબર, એ બધા ઉદાહરણો આવી જાય એ રીતના બીજો લેક્ચર બનાવશું, પછી પાછું એક વિશેષણનો ટોપિક લેશું, વિશેષણના ઉદાહરણ લઈ લેશું, બરોબર, અને પછી છે એ આપણે એનું સ્ક્રીન રેકોર્ડરમાં, એટલે ટોટલ 4 કે 5 લેક્ચર છે એ આવી રીતના બની શકે, બરોબર। એટલા માટે તમે જેને બાકી રહી ગયું છે અથવા ઓડિયોમાં કે પીડીએફમાં સમજાણું નથી, કોન્ફિડન્સ નથી આવ્યો, એવા વિદ્યાર્થીઓ માટે છે હવેના મારા થોડા ખાસ લેક્ચરો છે, તો તમે અહીંયા ધ્યાન આપશો અને ખૂબ સરસ રીતના અભ્યાસ થાય એવો પ્રયત્ન કરવાનો કરશો। ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં 2 ટોપિક કમ્બાઈન આવે છે, એટલે પહેલા 2 ટોપિક એ લેશું આપણે, ઇંગ્લિશ મીડિયમમાં વાક્યોના પ્રકાર, ગુજરાતી મીડિયમમાં વાક્યોના પ્રકાર આવે છે, કર્તરીનું કર્મણીમાં રૂપાંતર, કર્તરીનું ભાવેમાં રૂપાંતર, કર્તરીનું પ્રેરકમાં રૂપાંતર, કર્મણીનું કર્તરીમાં રૂપાંતર, બરોબર, આ રીતના બધી રચનાઓ તમારે છે એ પરીક્ષામાં પૂછાય છે, એ ઇંગ્લિશ મીડિયમમાંય પૂછાય છે, એ ગુજરાતી મીડિયમમાંય પૂછાય છે, તો આવી રચનાઓનો અભ્યાસ કરવાનો છે, એટલે આ 10માનો ઇંગ્લિશ મીડિયમનો અને ગુજરાતી મીડિયમનો આમ જોઈએ ને તો કમ્બાઈન લેક્ચર જ કહેવાય, કારણ કે બેયમાં વાક્યના પ્રકાર પૂછાય છે, તો આપણે વાક્યના પ્રકાર જોઈએ છે। પહેલાં વાક્યના પ્રકારનું હું તમને થોડું લિસ્ટ લખી દઉં, વાક્યના પ્રકારનું છે એ લિસ્ટ લખી દઉં, પહેલું કર્તરીનું કર્મણીમાં રૂપાંતર, પછી કર્તરીનું ભાવેમાં રૂપાંતર, ત્રીજું કર્મણીનું કર્તરીમાં રૂપાંતર, અને ચોથું કર્તરીનું પ્રેરકમાં રૂપાંતર। તો આટલા રૂપાંતરો આપણે છે કરવાના છે, પહેલા તો કર્તરી, કર્તર અને કર્મ એ જોઈએ, 5-7 મિનિટમાં જ આ વસ્તુ સમજાવી દઉં છું, કર્તા કોને કહેવાય અને કર્મ કોને કહેવાય, ક્રિયાના કરનારને કર્તા કહેવાય, યાદ રાખજો, ક્રિયાના કરનારને કર્તા કહેવાય, દાખલા તરીકે ક્રિયાના કરનારને કર્તા કહેવાય,
दाखला तरीके तमे मारी वात मानो छो, क्रियापद कयुं छे मानो छो, क्रियापद कयुं छे मानो छो, कोण वात माने छे तमे, बराबर, क्रिया ना करनार कोण छे, मानो छो वात मानवी, ई क्रिया कोण करे छे तो के तमे क्रिया करो छो, तो अहीं तमे ई करता थयो, बराबर, एटले के कर क्रिया ने कोण थी प्रश्न पूछो ने एटले करता मळे, क्रिया ने कोण थी प्रश्न पूछो एटले करता मळे, बराबर। पछी क्रिया दर्शावनार पद ने वात मानवी, क्रिया दर्शावनार पद ने शुं कहेवाय, क्रियापद कहेवाय, क्रिया दर्शावनार पद ने शुं कहेवाय, क्रिया क्रियापद कहेवाय, कोण क्रिया करनार कोण छे तो के तमे, ई करता थयो, क्रिया दर्शावनार पद कयुं छे वात मानवी, बराबर, ई क्रियापद, एटले રમવું, જમવું, વાંચવું, વિચારવું, દોડવું, હસવું, ભણવું, કહેવું, આ બધી ક્રિયા થઈ અને ક્રિયા દર્શાવનાર પદ થયું એટલે ક્રિયાપદ થયું। પછી કહેવું, હસવું, વિચારવું, હવે હું એમ કહું કે વિદ્યાર્થીઓ વિચારે છે તો કોણ વિચાર, વિચારવાની ક્રિયા કોણ કરે, વિદ્યાર્થીઓ, નેતા ભાષણ આપે છે, ભાષણ આપવાની ક્રિયા કોણ કરે, નેતાઓ, હું તમને કહું છું, કહેવાની ક્રિયા કોણ કરે, તમે, બરોબર, એટલે ક્રિયાના કરનારને શું કહેવાય, કરતા કહેવાય, બે પ્રકારના કર્મ છે, શુંથી પ્રશ્ન કરો ને તો મુખ્ય કર્મ મળે અને કોનેથી પ્રશ્ન કરો ને તો ગૌણ કર્મ મળે, શુંથી પ્રશ્ન કરો તો મુખ્ય કર્મ મળે અને કોનેથી પ્રશ્ન કરો તો કયું કર્મ મળશે, ગૌણ કર્મ મળશે, બરોબર છે। એટલે તમે શું માનો છો, તમે શું માનો છો મારી વાત, અહીંયા માનવું ક્રિયાપદ, બરોબર, શું માનો છો મારી વાત, પછી હું વાર્તા કહું છું, હું શું કહું છું, હું શું કહું છું તો કે વાર્તા, તો શુંથી પ્રશ્ન પૂછ્યો એટલે આ કયું કર્મ થયું, મુખ્ય કર્મ થયું, આ શું છે, ક્રિયાપદ છે, આ શું છે, કર્તા છે, એટલે કર્તા ક્રિયાપદ ને કર્મ બેઝ પૂરો થઈ ગયો, બેઝ પૂરો થયો એટલે કર્તરીનું કર્મણીમાં રૂપાંતર, કર્તરીનું ભાવેમાં રૂપાંતર, કર્મણીનું કર્તરીમાં રૂપાંતર, કર્તરીનું પ્રેરકમાં રૂપાંતર આવડે। હજી એક વખત હું પેલા બધું બોલી જાઉં છું, ક્રિયાના કરનારને કર્તા કહેવાય, ક્રિયા દર્શાવનાર પદને ક્રિયાપદ કહેવાય, ક્રિયાના કરનારને કર્તા કહેવાય, ક્રિયા દર્શાવનાર પદને ક્રિયાપદ કહેવાય, પછી ક્રિયાપદને સોરી વાક્યને શુંથી પ્રશ્ન કરો તો મુખ્ય કર્મ મળે, વાક્યને કોનેથી પ્રશ્ન કરો તો ગૌણ કર્મ મળે, પછી છે એ આટલું તમને છે, એ કર્તા આવડી ગયું, ક્રિયાપદ આવી ગયું, કર્મ આવડી ગયું। હું પાંચ વાક્ય બોલું છું, વિદ્યાર્થીઓ પુસ્તક લખે છે, ક્રિયા કઈ છે, લખે છે, કોણ લખે છે, વિદ્યાર્થીઓ, શું લખે છે, પુસ્તક લખે છે, બરોબર, એટલે લખવું ક્રિયાપદ, કોણથી પ્રશ્ન પૂછ્યો એટલે કરતા મળ્યું, વિદ્યાર્થીઓ શું લખે છે તો છે, એ મેં તમને કીધું પુસ્તક, પછી મિત્ર પત્ર વાંચે છે, ક્રિયા કઈ વાંચે છે, કોણ વાંચે છે, મિત્ર, શું વાંચે છે, પત્ર, પછી હું તમને કહું છું, કહું છું ક્રિયાપદ, કોણ કહે છે, હું શું કોને કહું, શુંથી પ્રશ્ન પૂછો, જવાબ નથી મળતો, કોને કહું છું, તમને કહું છું, બરોબર, એટલે ગૌણ કર્મ મળ્યું, શુંથી પ્રશ્ન પૂછો અને જવાબ, જો જવાબ મળે તો મુખ્ય કર્મ અને જવાબ ન મળે તો કર્મ ન હોય, અથવા કોનેથી એક વખત પ્રશ્ન પૂછી જવાનો તો જવાબ મળે તો ગૌણ કર્મ। પછી મારા પિતા મને સમજાવે છે, અહીંયા સમજાવવું એ શું થયું, ક્રિયાપદ, કોણ સમજાવે છે, મારા પિતા, શું સમજાવે છે, એનાથી જવાબ નથી મળતો, કોને સમજાવે છે, તમને સમજાવે છે, એટલે કયું કર્મ થયું, ગૌણ કર્મ થયું, એટલે તમને અહીંયા છે ક્લિયર થઈ ગયું હશે, કરતા કોને કહેવાય તમને ક્લિયર થઈ ગયું હશે, ક્રિયાપદ કોને કહેવાય તમને ક્લિયર થઈ ગયું હશે, કર્મ કેટલા પ્રકારના હોય, હવે તમને બેઝ છે એ આવડી જશે, એક વસ્તુ સમજાવી એના બે ત્રણ ઉદાહરણ લઈશ, એક વસ્તુ સમજાવી એના બે ત્રણ ઉદાહરણ લઈશ, બરોબર, એટલે તમારું કામ છે એ અહીંયા પૂરું થઈ જાય। અને પછી છે બીજા એક લેક્ચરમાં તમારે છે એની વિશે વધુ અભ્યાસ થઈ જાય, કદાચ જો આ લેક્ચરમાં છે એ તમને એ બાકી રહી ગયું હશે, દાખલા તરીકે એકાદી રચના બાકી રહી ગઈ હોય સમજાવવાની, સમય વધારે લેવાઈ ગયો હોય તો હું સ્ક્રીન રેકોર્ડરમાં એકાદી રચના છે એ તમને સમજાવી દઈશ સ્ક્રીન રેકોર્ડરમાં, કારણ કે એ ઉદાહરણ માટે પાછો એ 10 મિનિટનો વિડીયો બનાવું, પાછો 20 મિનિટનો છે એ ઉદાહરણનો વિડીયો બનાવું, એ થોડુંક સુટેબલ ન પડે, એટલા માટે છે
હું સ્ક્રીન રેકોર્ડરમાં જો એકાદ ટોપિક બાકી રહી ગયો છે આમાંથી ચાર રચનામાંથી તો છે એ આપણે સ્ક્રીન રેકોર્ડરમાં કરી નાખશું બરાબર અત્યારના હવે આપણે એ વાક્યના પ્રકારો છે એના ઉદાહરણ સાથે સમજવાની ટ્રાય કરીએ છીએ તો તમારે કર્તા સાથે થી વડે દ્વારા મૂકી દેવાનું પહેલું કામ શું કરવાનું તો કર્તા સાથે થી અથવા વડે અથવા દ્વારા હજી એક મૂકી શકાય થકી આ ચારમાંથી એક મૂકી દેવાનું કોની સાથે કર્તા સાથે અને બીજું કામ શું કરવાનું તો કર્તરી ક્રિયાપદ હોય કર્તરી ક્રિયાપદ હોય તેનું કર્મણી ક્રિયાપદ કરી નાખવું કર્તરી ક્રિયાપદ હોય એનું કયું ક્રિયાપદ કરી નાખવાનું તો કે કર્મણી ક્રિયાપદ કરી નાખવાનું આટલું કામ તમારે છે એ કરવાનું છે બરોબર કર્તરી ક્રિયાપદ નું કર્મણી ક્રિયાપદ કેમ કરાય દાખલા તરીકે દોડવું હોય આ કર્તરી ક્રિયાપદ હોય તો એનું કરી નાખવાનું દોડાય રમવું હોય તો એનું કરી નાખવાનું રમાય ભણવું તો ભણાય કહેવું તો કહેવાય વાંચવું તો વંચાય બોલવું તો બોલાય હસવું તો હસાય વિચારવું તો વિચારાય બરોબર આ બધું છે એ તમે કરી શકો ક્યારે કર્તરીનું કર્મણી ક્રિયાપદ બનાવો ત્યારે કર્તરીનું શું બનાવો કર્મણી ક્રિયાપદ ને કર્તા સાથે આ ચાર માંથી એક શબ્દ તમારે શું કરવાનો છે મૂકવાનો છે બીજી વાત ખાસ ધ્યાન આપો કે એક તો થી વડે દ્વારા થકી એમાંથી ચાર માંથી એક કર્તા સાથે મૂકી દેવાનું બીજું છે એ કર્તરીનું ક્રિયાપદ કર્મણી બનાવી નાખવાનું દોડવું દોડાય વાંચવું વંચાય ભણવું ભણાય કહેવું કહેવાય હસવું હસાય બરોબર પણ કર્તરીનું કર્મણી ક્રિયાપદ ત્યારે જ થાય જ્યારે વાક્યમાં કર્મ હોય વાક્યમાં કર્મ હોય તો જ કર્તરીનું કર્મની ક્રિયાપદ થાય વાક્યમાં કર્મ હોય તો જ કર્તરીનું કર્મની ક્રિયાપદ થાય નહીતર કર્તરીનું કર્મની ક્રિયાપદ ન થાય એટલું યાદ રાખજો વાક્યમાં કર્મ હોય તો જ કર્તરી નહીતર કર્તરીનું ઈચ કર્મની રચના બને આ જ પેટન્ટમાં કર્તા સાથે થી વડે દ્વારા થકી લીડ લગાડીને એ જ પેટન્ટમાં કર્તરીનું કર્મણી ક્રિયાપદ મૂકીને એમ જ કરવાનું પણ કર્મ ન હોય તો તમે વાક્ય બનાવો છો ભાવે વાક્ય પરિવાર બોલું છું કર્તરીનું કર્મણીમાં રૂપાંતરમાં થી વડે દ્વારા થકી એમાંથી કોઈ એક શબ્દ મૂકી દેવાનો કર્તા સાથે અને કર્તરીનું કર્મણી ક્રિયાપદ મૂકવાનું અને બીજું પણ જો વાક્યમાં કર્મ ન હોય તો બનાવો છો તમે વાક્ય જ તે પણ કર્તરીનું કેવું વાક્ય બનાવો છો ભાવે વાક્ય બનાવો છો તમને સમજાઈ ગયું છે હું ઉદાહરણ થોડાક લઉં છું દાદા પુસ્તક લખે છે હવે એ લોકો ક્લિયર નથી કર્યું પણ એમ કીધું વાક્યમાં પરિવર્તન કરો ક્લિયર નથી કર્યું પણ એમ કીધું છે વાક્યમાં પરિવર્તન કરો તો વાક્યમાં પરિવર્તન કેવી રીતે કરાય તો પેલા તો એ જો આપણે પેલા વાક્ય બનાવી નાખીએ પછી કયું બનાવ્યું નહીં જોઈએ પેલા વાક્ય બનાવી નાખીએ પેલા તો કરતા પેલા ક્રિયાપદ જોઈએ ક્રિયાપદ કયું છે લખે છે તો કોણ લખે છે તો દાદા લખે છે બરોબર તમે કીધું કરતા સાથે શું મૂકવાનું આ ચાર માંથી એક મૂકી દેવાનું પણ આપણે થી મૂકીએ ચાલો દાદા થી એટલું લખાય ગયું પુસ્તક લખે છે એનું શું થઈ જાય લખાય છે ફરી ક્રિયાપદ કયું છે લખે છે કોણ લખે છે દાદા બરોબર કરતા હોય એની સાથે કામ મૂકી દેવા શું મૂકી દેવાનું ચાર માંથી એક મૂકી દેવાનું ચાર માંથી એક માં શું મૂકી દીધું થી મૂકી દીધું બરોબર અને
હવે જોઈએ આપણે કે તમે શું બનાવ્યું છે વાક્ય, બરોબર? વાક્યમાં કર્મ હશે ને તો આ વાક્ય તમે કર્મ ની બનાવ્યું છે. વાક્યમાં કર્મ નહીં હોય તો આ વાક્ય શું થઈ ગયું છે? ભાવે થઈ ગયું છે. પેટમાં દાંત છે પણ કર્મ હોય તો કર્મ નહીં, કર્મ ન હોય તો ભાવે. દાદા શું લખે છે? જવાબ આવ્યું પુસ્તક. શું લખે છે? પુસ્તક. જવાબ આવ્યું પુસ્તક. જવાબ આવ્યું બરોબર. શુંથી પ્રશ્ન પૂછે જવાબ મળ્યો, તમને ખબર છે શુંથી પ્રશ્ન પૂછે જવાબ મળે તો મુખ્ય કર્મ મળે. કર્મ છે એટલે આ વાક્ય કયું બનાવ્યું છે? કર્મ નહીં બનાવ્યું. તમે વિચારો આટલું નો પુસ્તક નો દાદા લખે છે એટલું જો તો દાદા થી લખાય છે વાક્ય બનાવ્યું, બરોબર? શું કઈ જવાબ તો છે નહીં, વાક્ય પુસ્તક તો છે નહીં, એવું વિચાર, બરોબર? વાક્યમાં કર્મ છે, કર્મ છે નહીં એટલે, કર્મ છે નહીં એટલે કયું વાક્ય બને? ભાવે વાક્ય બને. પુસ્તક લખેલ છે બરોબર. તો સમજાવવાનું વાક્ય તમને પછી બીજું. વિદ્યાર્થીઓ પત્ર મોકલે છે. વિદ્યાર્થીઓ પત્ર મોકલે છે બરોબર. તો મોકલવું શું છે? ક્રિયાપદ છે. કોણ મોકલે છે? વિદ્યાર્થી. ત્યાં શું લગાડી દેશું? થી વડે દ્વારા. વિદ્યાર્થીઓથી, વિદ્યાર્થીઓથી પત્ર મોકલે છે નું શું થઈ જાય? મોકલાય છે બરોબર. મોકલાય છે અહીંયા છે ની બદલે છે નું હોય, હતો હોય તો મોકલાયો હતો, હશે હોય તો મોકલાયો હશે, બરોબર? જે હોય ની રાખવા. લખશે દાદા પુસ્તક લખતા હતા તો દાદાથી પુસ્તક લખાતું હતું, દાદા પુસ્તક લખતા હશે તો દાદાથી પુસ્તક લખાતું હશે, બરોબર? વિદ્યાર્થીઓ પત્ર, વિદ્યાર્થીઓથી પત્ર મોકલાય છે, બરોબર? હવે આપણે કર્મોની છે કે કર્મ ભાવે છે જોઈએ. વિદ્યાર્થીઓ શું લખે છે? શુંથી પ્રશ્ન પૂછે જવાબ મળ્યો, શું મળ્યો? પત્ર. શુંથી પ્રશ્ન પૂછે જવાબ મળ્યો એટલે વાક્યમાં શું છે? કર્મ છે. વાક્યમાં કર્મ હોય એટલે વાક્ય કેવું હોય? કર્મની હોય. હવે તમે વિચારો પત્ર છે તો વિદ્યાર્થીઓ મોકલે છે, પત્ર છે જ નહીં વિચાર, તો આ કયું વાક્ય બને? ભાવે વાક્ય બને. હવે આગળ જોઈએ છીએ કર્તરીનું ભાવેમાં રૂપાંતર. કર્તરીનું કેમાં રૂપાંતર? ભાવેમાં રૂપાંતર. પેટન દાખ બરોબર. પણ વાક્યમાં અહીંયા હું થોડુંક એડ કરું છું. કર્મ ન હોય. શું હોય? કર્મ ન હોય. હવે થોડું અહીંયા બદલાવું છું. દાદા ઝડપથી લખે છે. દાદા ઝડપથી લખે છે. તમે જુઓ બરોબર. તો પેલા તો વાક્ય બનાવી નાખે. દાદાથી ઝડપથી લખાય છે બરોબર. વાક્ય બની ગયું. હવે કર્મણી છે કે ભાવે છે એ વિચારી, બરોબર? દાદા શું લખે છે? જવાબ મળ્યો. શું લખે છે? ઝડપથી જવાબ ન મળે. કેવી રીતે તો ઝડપથી મળે? શું લખે છે? જવાબ ન મળે. કોને લખે છે? જવાબ ન મળે. એટલે શુંથી પ્રશ્ન પૂછો મુખ્ય કર્મ મળે, કોણેથી પ્રશ્ન પૂછો કોણ કર્મ મળે, બરોબર? બે કર્મ મળે બરોબર. પણ આમાં તો બે માંથી એક કર્મ નથી, બે થી પ્રશ્ન પૂછી દીધા, કર્મ નથી. એટલે રચના કેવી બને છે? ભાવે રચના બને છે બરોબર. કર્મ ન હોય તો કેવી રચના બને? ભાવે રચના. વિદ્યાર્થીઓ આમાં થોડું બદલાવ્યું. વિદ્યાર્થીઓ મોટેથી બોલે છે. વિદ્યાર્થીઓ મોટેથી બોલે છે. તો વિદ્યાર્થીઓથી મોટેથી બોલાય છે. બનાવી નહીં કોનો વાક્ય. હવે કર્મની છે કે ભાવ એ જોઈએ. કર્મની છે કે ભાવ એ જોઈએ બરોબર. શું બોલે છે વિદ્યાર્થીઓ? જવાબ ન મળે. શું બોલે છે? મોટેથી એમ તો જવાબ ન મળે. કોને બોલે છે? જવાબ ન મળે. કેવી રીતે બોલે છે? જવાબ મળે. ઓલા બે માંથી જવાબ નથી મળતો એટલે વાક્યમાં કર્મ છે નહીં. વાક્યમાં શું છે? કર્મ નથી. કર્મ નથી એટલે વાક્ય કેવું બને? બનાવેલું વાક્ય ભાવે વાક્ય. કારણ કે કર્તા સાથે શું લગાડ્યું છે? થી. બોલેલું શું કરીને? એક બોલાય બરોબર. છે હોય તો છે, એટલે વર્તમાન કાળ હોય તો વર્તમાન, હતા હોય તો હતા, ભૂતકાળ હોય તો ભૂતકાળ, હશે હોય તો હશે, ભવિષ્યકાળ હોય તો ભવિષ્યકાળ નાખવાનો છે. હવે ત્રીજો પોઈન્ટ જોઈએ છે. ત્રીજો પોઈન્ટ
કર્તરીમાં રૂપાંતર, કર્મની કેમાં રૂપાંતર કરવાનું છે? કર્તરી. તો કર્તામાંથી થી આપ્યું હોય તો થી, વડે આપ્યું હોય તો વડે, દ્વારા આપ્યું હોય તો દ્વારા, થકી આપ્યું હોય તો થકી, કાઢી નાખવું, કર્તામાંથી તું કાઢી નાખવાનું, બરોબર. પછી કર્તરી, સોરી, કર્મણી ક્રિયાપદ કર્તરી ક્રિયાપદ મૂકવું, કર્મણી ક્રિયાપદ નું કયું ક્રિયાપદ મૂકવાનું છે? કર્તરી ક્રિયાપદ મૂકવાનું છે. અન્ડરસ્ટેન્ડ, સમજાવ્યું હશે તમને. દાખલા તરીકે દોડા એ કર્મની ક્રિયાપદ, તો શું કીધું વાળું? દોડવું અથવા દોડવું. હસાય તો હસવું. આ કર્મણી નું કર્તરી બનાવ્યું ત્યારે આ વાક્ય, હવે કર્મણી નું કર્તરી બનાવો ત્યારે આવા ક્રિયાપદ મૂકવાના, બરોબર. દાખલા તરીકે વિદ્યાર્થીઓથી પત્ર લખાય છે. હવે કર્મણી છે કે ભાવે છે એની જોડ, તમે ખાલી આ જોયું, વિદ્યાર્થીઓથી પત્ર લખાય છે. કર્તા સાથે થી વડે દ્વારા આપ્યું છે, કોણ લખે છે? વિદ્યાર્થી. ત્યાંથી આપ્યું છે, લખવું શું લખાય? એટલે આ વાક્ય કેવું છે? કર્મણી અથવા ભાવે છે, તો એનું કેમાં કરવાનું? કર્તરી. તો થી વડે દ્વારા કાઢી નાખવાનું, કર્તામાં થી આપ્યું છે, કાઢી નાખ. વિદ્યાર્થીઓ પત્ર લખાય છે એમ લખાય કે પત્ર લખે છે એમ લખાય? તો પત્ર લખે છે. પછી બીજું, મારાથી કાવ્ય ગવાય છે, બરોબર. થી આપ્યું છે, મારા સાથે થી કાઢી નાખો, તો મારા કાવ્ય ગવાય છે એમ ન આવે. હું કાવ્ય ગાવ, મારાથી કાવ્ય કહેવાય છે, હું કાવ્ય કહું છું. જો મેં થી વડે દ્વારા કાઢી નાખ્યું, તો મારા કાવ્ય કહેવાય છે તો સારું ન લાગે, તો હું કાવ્ય કહું છું. આ કર્મણી નું કર્તરી માં રૂપાંતર છે. હવે પ્રેરક માં રૂપાંતર, કર્મણી નું કેમાં રૂપાંતર કરવાનું છે? પ્રેરક માં રૂપાંતર કરવાનું છે. પ્રેરક વાક્ય એટલે કરતા પોતે કાર્ય ન કરતો હોય, ન કરતો હોય, પણ બીજા પાસે કાર્ય કરાવતો હોય, તેને પ્રેરક વાક્ય રચના કહે છે. જો કરતા પોતે, હું વાંચતો ન હોય પણ વંચાવતો, હું દોડતો ન હોય પણ દોડાવતો, ભણતો ન હોય પણ ભણાવતો, રડતો ન હોય પણ રડાવતો, ત્યારે પ્રેરક રચના કરે. દોડવું પોતે ક્રિયા કરે, દોડાવવું. પછી રડવું, રડાવવું, કહેવું, કહેવડાવવું. આ કર્તરી ક્રિયાપદ છે. આ કયું ક્રિયાપદ છે? પ્રેરક ક્રિયાપદ છે. એનું ઉદાહરણ જોઈએ. વિદ્યાર્થીઓ પત્ર, અહીંયા થી વડે દ્વારા લગાડવાનું નથી કઈ, બરોબર. તો અહીંયા શું કરવાનું? તો વિદ્યાર્થીઓ પત્ર લખે છે, તો એનું શું કરવાનું થશે? વિદ્યાર્થીઓ પત્ર લખાવે છે, બરોબર. એક છેલ્લું લખી નાખું, મારા પપ્પા મને કહે છે. તો એ પોતે કહેતા હોય, બીજા પાસે કેવડાવે, તો મારા પપ્પા મને
કહેવડાવે છે. આ તો તમારી કઈ રચના થઈ ગઈ? પ્રેરક રચના થઈ ગઈ. કર્તરીનું કર્મણીમાં રૂપાંતર પૂરું કર્યું, કર્તરીનું ભાવેમાં, કર્મણીનું કર્તરીમાં રૂપાંતર પૂરું કર્યું. અને આ બધા રૂપાંતર આપણે જોયા છે. હું પાંચ કે ચાર પાંચ મિનિટમાં છે બધાનું એક વખત રિવિઝન કરી જાઓ. કર્તરીનું કર્મણીમાં રૂપાંતર, એના ત્રણ નિયમો મેં કીધા હતા. એક તો પહેલો નિયમ, કર્તા સાથે થી, વડે, દ્વારા, થકી, આ ચાર માંથી એક લગાડવાનો. કર્તા સાથે થી, વડે, દ્વારા, થકી, એમાંથી એક લગાડવાનો. અને કર્તરીનું કર્મની ક્રિયામાં મૂકવાનું. દાખલા તરીકે બોલવું આપ્યું હોય તો બોલાય મૂકવાનું, હસવું આપ્યું હોય તો હસાય મૂકવાનું, ભણવું આપ્યું હોય તો ભણાય મૂકવાનું, કહેવું આપ્યું હોય તો કહેવાય મૂકવાનું. બરોબર, આટલો ફેરફાર કરવાનો. બીજું એમાં શું છે કે બીજું, પેલું તો કર્તા સાથે થી, વડે, દ્વારા, થકી, એમાંથી ચાર માંથી એક મૂકવાનું. બીજું કર્તરીનું કર્મની ક્રિયા, એટલે દોડવું દોડાય, વાંચવું વંચાય, ભણવું ભણાય, કહેવું કહેવાય, એટલું કરી નાખવાનું. પછી છે એ વાક્યમાં કર્મ હોવું જરૂરી છે, તો જ કર્તરીનું કર્મની વાક્ય રચના બને. વાક્યમાં કર્મ હોય તો કર્તરીની કર્મની વાક્ય રચના બને. હવે કર્તરીની ભાવે વાક્ય રચના, તો કર્તા સાથે તમારે કાં તો થી, કાં તો વડે, કાં તો દ્વારા, કાં તો થકી, આ ચાર માંથી કર્તા સાથે કોઈ એક મૂકવાનું. પેલી વાત. પછી બીજું કે આટલું મૂકી દો, પછી તમારે એક બીજું કામ કરવાનું છે કે પેલું કર્તરીનું ભાવે ક્રિયાપદ, કર્તરીનું કર્મની ક્રિયાપદ બનાવો છો ને એમાં ભાવે ક્રિયાપદ, બરોબર. તો એ જોઈએ કે છે દોડવું દોડાય, હસવું હસાય, ભણવું ભણાય, કહેવું કહેવાય, વાંચવું વંચાય, આ બધું એ રીતના છે, બરોબર છે. હવે બીજો એનો ત્રીજો નિયમ એવો છે કે આમાં કર્મનું હોય ને તો જ કર્મણી, તો જ ભાવે વાક્ય રચના થાય. હવે કર્મણીનું કર્તરીમાં રૂપાંતર, કર્તા સાથે થી, વડે, દ્વારા, થકી, એ બધું કાઢી નાખવા. થી, વડે, દ્વારા, થકી, એ બધું કાઢી નાખવા. પેલું કામ આ કરવા. અને કર્મણી ક્રિયાપદનું કર્તરી ક્રિયાપદ બનાવી નાખવું. દોડાય તો દોડવું, વંચાય તો વાંચવું, ભણાય તો ભણવું, કહેવાય તો કહેવું, બરોબર. આટલું કરી નાખો. એક તો પેલું શું, કર્તા સાથે થી, વડે, દ્વારા કાઢી નાખવાનું, અને કર્મણી ક્રિયાપદનું કર્તરી ક્રિયાપદ મૂકી દેવાનું. આટલું. ભાવેનું કર્તરી આમ જ થાય ને કર્મણીનું કર્તરી આવી રીતના થાય. પછી છેલ્લું કર્તરીની પ્રેરક વાક્ય રચના. પ્રેરક વાક્ય રચના એટલે શું? તો કે કર્તા પોતે કાર્ય ન કરતો હોય પણ બીજા પાસે કાર્ય કરાવતો હોય ત્યારે એ પ્રેરક વાક્ય રચના બને છે. શિક્ષક ભણતો નથી પણ ભણાવે છે, વાંચતો નથી પણ વંચાવે છે, દોડતો નથી પણ દોડાવે છે, બરોબર. વિદ્યાર્થી કાવ્ય ગાતો નથી પણ ગવડાવે છે, બરોબર. ત્યારે અહીંયા યાદ રાખજો કે તમારે કોઈ પણ થી, વડે, દ્વારા કોઈ પણ જગ્યાએ મૂકવાનું નથી. ગાવું, ગવડાવવું, વાંચવું, વંચાવવું, ભણવું, ભણાવડાવવું, કહેવું, કહેવડાવવું, બરોબર. પોતે કાર્ય ન કરતા પણ બીજા પાસે કાર્ય કરાવતા હોય ત્યારે છે એ કઈ રચના બને? પ્રેરક રચના બને. પ્રેરક રચનાની એક નાની અમથી બાબત શીખવાડી દઉં છું, પછી આપણે આપણું કામ પૂરું કરીએ છીએ. પ્રેરક રચનાની એક નાની અમથી બાબત એ છે કે પ્રેરક કરતા મૂકીને વાક્ય બનાવી શકો. જો વિદ્યાર્થીઓ ચિત્ર દોરે છે, બરોબર, તો આમ પણ બને. પેલા તો વિદ્યાર્થીઓ ચિત્ર દોરાવે છે, આમાં કોઈ પ્રેરક કે પ્રેરિત કરતા હું નહીં. હવે થોડુંક ફેરફાર કરું છું. વિદ્યાર્થીઓ મારી પાસે ચિત્ર દોરાવે છે, બરોબર. તો અહીંયા પ્રેરણા કોણ આપે છે કાર્ય કરવાની? વિદ્યાર્થીઓ, એટલે આ પ્રેરક કરતા. એની પ્રેરણાથી પ્રેરાઈને કાર્ય કોણ કરે છે? મારી પાસે, એટલે હું કરું છું, એટલે આ પ્રેરિત કરતા. પ્રેરક કરતા એટલે જે કાર્ય કરવાની પ્રેરણા આપે એને પ્રેરક કરતા કહેવાય, અને જેની પ્રેરણાથી જે કાર્ય કરે એને પ્રેરિત કરતા કહેવાય. પ્રેરિત કરતા નો ઉમેરો તોય તે તમારું પ્રેરક વાક્ય તો બને છે, બરોબર.
હવે આ તમારી પ્રેરક રચનાથી એટલું યાદ રાખજો, તમે કર્તરીનું કર્મણી પણ રૂપાંતર કરો, કર્તરીનું ભાવેમાં રૂપાંતર કરો, કર્તરી કર્મણીનું કર્તરીમાં રૂપાંતર કરો, કે કર્તરીનું પ્રેરકમાં કાળનો બદલાવો છો, એટલે કે વાક્યમાં છેલ્લે છે આપ્યું હોય તો છે લખવાનું, તે હતો આપ્યો હોય તો હતો લખવાનું, છે આપ્યું હોય તો છે ચી સૂચા ઈ ગમે એ લખો, હતોનું આપ્યું હોય તો હતો હતી હતા વાક્યમાં સેટ થઈ પ્રમાણે લખો, હશે આપ્યું તો હશે, એટલે કાળનો બદલાવો છો, એટલું યાદ રાખવાનું. હવે આનો જ તે બીજો લેક્ચર છે એક્સ રેકોર્ડરમાં બનાવીશ, એનું કારણ છે કે હવે તમારી સામે છે જેટલા ઉદાહરણો છે લાવીશ અને એ આપણે છે એ ધીરે ધીરે કરતા સોલ્વ કરતા જશું. એક લેક્ચર આવો ગોઠવું છું એટલે તમારા વાક્યના પ્રકારનું 10મું ગુજરાતી મીડિયમ અને 10મું ઇંગ્લિશ મીડિયમનું કામ આ પૂરું થાય, તમને એક રિવિઝનનો લેક્ચર પણ મળી જાય, પૂછાય છે એ વસ્તુ છે એ પરફેક્ટ થઈ જાય. બરોબર, આજનું જે સમજાયું છે પહેલા એક વખત પીડીએફ દ્વારા સમજાયું હતું એ તમને નહીં સમજાવવું હોય અથવા તો છે આપણે સરખી રીતના સમજી લેશું. થેન્ક યુ વેરી મચ.